અંગ્રેજી ભાષામાં એ મૂળ જે પણ શબ્દો હોય તેનો ઉપયોગ કરીને ઘણા બધા શબ્દો બનાવવામાં આવે મિત્રો આપને ખબર હશે કે અંગ્રેજી ભાષામાં ઘણા બધા શબ્દો નું મૂળ એ લેટિન કે ગ્રીક કે ફ્રેન્ચ ભાષામાં રહેલું છે અને અંગ્રેજી ભાષામાં એ મૂળ જે પણ શબ્દ હોય તેનો ઉપયોગ કરીને ઘણા બધા શબ્દો બનાવવામાં આવે તો એક સાદું સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ એક લેટિન ભાષામાં એક શબ્દ છે પોર્ટેર એના પરથી અંગ્રેજી ભાષામાં પોર્ટ શબ્દોનો પ્રયોગ થાય છે હવે પોર્ટ એટલે સમુદ્ર કિનારે જે પણ બંદર જેને આપણે ગુજરાતીમાં કહીએ તેને આપણે પોર્ટ કહી શકાય સુરત એક પોર્ટ છે મુંબઈ એક પોર્ટ છે મગદલ્લા એક પોર્ટ છે તો આપણે જોઈએ કે આ એક પોર્ટર પોર્ટેર એટલે આમ કેરીના અર્થમાં ઉપર કે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું તો એ મૂળ પરથી અંગ્રેજી ભાષામાં કેટલા બધા શબ્દો બનાવવામાં આવે છે થોડાક ઉદાહરણ લઈએ જે પોર્ટમાં આવતું હોય તેને આપણે કહીએ ઇમ્પોર્ટ પોર્ટમાંથી જે બહાર જતું હોય તેને આપણે કહીએ એક્સપોર્ટ કોઈ ઘટના થઈ હોય અને તેના વિશે તમને ફરીથી માહિતી મળતી હોય બીજા દિવસે ન્યૂઝપેપરમાં તમે વાંચતા હોય તો એને આપણે કહીએ રિપોર્ટ કોઈક વસ્તુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા હોય તો એને આપણે કહીએ પોર્ટેબલ તમે એક જગ્યાએ સામાન બનાવો છો કંઈક અને બીજી જગ્યાએ મોકલો છો તો તમે ટ્રાન્સપોર્ટ બરાબર છે ત્યાર પછી તમારે ધારો કે પ્લેન પકડવું હોય તો તમારે એરપોર્ટ પર જવું પડશે અને એરપોર્ટ પર જતા પહેલાં તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈશે તો તમે જુઓ કે આ બધા જ શબ્દો એનું મૂળ એક જ છે પોર્ટ જે લેટિન પોર્ટ પરથી આવેલું છે ચાલો બીજું એક લેટિન રૂટ લઈએ સ્પેક્ટેર હવે સ્પેક્ટેર ઇંગ્લિશમાં કોઈ પણ શબ્દની અંદર એસ પી ઈ સીટી સ્પેક્ટ આવેલું હોય તો એનો અર્થ કોઈને કોઈ રીતે જોવાને લગતો હોય સ્પેક્ટર એ જોવા માટે વપરાય લુકના અર્થમાં વપરાય તો તમને ખબર હશે કે આને શું કહી શકાય અંગ્રેજીમાં આપણે આને કહીએ સ્પેક્ટેકલ્સ એ જોવા માટે આપણે વાપરતા હોઈએ કોઈ ગુનો થયો હોય તો ત્યાં કોઈ સસ્પેક્ટ હોય જેને જેની પર આપણને શંકા હોય એટલે આપણે એને શંકાની નજરે જોતા હોઈએ કોઈ વ્યક્તિને અથવા કોઈ એમનો ફોટો હોય જેને આપણે વારંવાર જોઈએ રોજ સવારે ધારો કે આપણે એને પ્રણામ કરતા હોઈએ તો આપણે રિસ્પેક્ટ રી એટલે ફરી ફરીને વારંવાર અને સ્પેક્ટ એટલે જોવું જેને વારંવાર આપણે જોઈએ છીએ એક્સપેક્ટ સ્પેક્ટ એટલે જોવું એ તમને ખબર છે અને ઇક્સ એટલે આઉટ અથવા દૂર એટલે તમે કંઈક દૂરનું જુઓ છો અપેક્ષા રાખો છો તમે એક્સપેક્ટ કરો છો તેવી રીતે ઇન્ટ્રોસ્પેક્ટ ઇન્ટ્રો એટલે અંદરની તરફ એટલે અંતઃ અવલોકન કરવું તેવી રીતે રેટ્રોસ્પેક્ટ તમે ભૂતકાળના વિશે કંઈ જોતા હોય ધારો કે કોઈ કંપનીનું પરફોર્મન્સ સારું નહીં હોય અત્યારે તો એમ કહે કે ભાઈ તમારે આને રેટ્રોસ્પેક્શનની જરૂર છે તમારે પાસનો રેકોર્ડ જોવાની જરૂર છે સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને સ્પેક્ટ્રમ ખબર હશે સ્પેક્ટ્રોમીટર ખબર હશે સકમ સ્પેક્ટ હવે સકમ એટલે આજુબાજુ જે મેથેમેટિક્સમાં ભણતો હોય તે લોકોને સકમ ફરન્સ ખબર હશે તો ચારે તરફ સરકમસ્પેક્ટ તો તમે ચારે તરફ ક્યારે જુઓ કે તમને કંઈ ભય હોય ડાઉટ હોય કંઈક હુમલો થવાનો એવું તમને લાગે તો તમે સરકમસ્પેક્ટ કરો ચારે તરફ જુઓ ત્યાર પછી કોઈ એક વસ્તુ હોય તેના ઘણા બધા પાસાઓ હોય તો દરેક પાસાને આપણે એસ્પેક્ટ કહીએ દેર આર મેની એસ્પેક્ટ્સ ઘણા બધા પાસાઓ છે તમે કોઈ સ્ટેડિયમમાં જયા ગયા હોય ક્રિકેટ કે ફૂટબોલની મેચ જોવા માટે તો તમે ત્યાં સ્પેક્ટેટર તરીકે ઓળખાવો તમે કોઈ કોલેજમાં એડમિશન માટે ગયા હોય તો તમે ત્યાં એનું પ્રોસ્પેક્ટસ માંગો તમે કોઈ નવી કંપનીમાં જોડાયા હોય તો તમે પૂછો કે વોટ આર માય પ્રોસ્પેક્ટસ ઇન ધીસ કંપની તો પ્રો એટલે ફર્ધર અહેડ એટલે ભવિષ્ય વિશે તમે પૂછો છો તેવી રીતે સ્ટોક માર્કેટમાં જો કોઈ ઇન્વેસ્ટ કરતા હોય તો એને ખબર હશે કે સ્પેક્યુલેશન થતું હોય તમે ભવિષ્યમાં આ કંપનીનો જે શેર છે એનો ભાવ કેટલો થશે એવું અનુમાન કરો તો એને આપણે સ્પેક્યુલેશન કહીએ કોઈ જગ્યાએ કંઈ ગુનો થયો હોય તો ચેક કરવા માટે કોણ આવશે ઇન્સ્પેક્ટર આવશે તો એમાં પણ સ્પેક્ટ છે એ આવીને ઇન્સ્પેક્શન કરશે રાઈટ જેવી રીતે તમે રિસ્પેક્ટ જોયું તે રીતે ડિસરિસ્પેક્ટ પણ આવી શકે કોઈ સુંદર દ્રશ્ય હોય તો તમે એમ કહો વોટ આર નાઇસ સ્પેક્ટિકલ તો સ્પેક્ટિકલ એટલે દ્રશ્ય વ્યૂ માટે પણ આપી શકાય ક્રિકેટમાં બહુ સરસ કોઈએ શોર્ટ માર્યો હોય તમે તમે શું કહો વોટ અ સ્પેક્ટેક્યુલર શોર્ટ સ્પેક્ટેક્યુલર પરફોર્મન્સ પણ કોઈનું હોઈ શકે રાઈટ પર્સ્પેક્ટિવ દરેક વ્યક્તિના પોતપોતાના પર્સ્પેક્ટિવ એટલે જોવાના જોવાની જે લઢણ હોય નજરિયા જેને આપણે કહીએ તો એને પર્સ્પેક્ટિવ કહીએ તો આ બધા શબ્દોના મૂળમાં આ શબ્દોનું મૂળ કયું છે તો સ્પેક્ટેર સ્પેક્ટ એટલે અંગ્રેજી ભાષામાં કોઈ પણ શબ્દમાં સ્પેક્ટ આવેલું હોય તો એનો અર્થ જોવાને લગતો હોઈ શકે એવું તમે અનુમાન કરી શકો તો આજે આપણે બે શબ્દોની વાત કરી એક પોર્ટ જેનો અર્થ થાય છે કેરી લઈ જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લેટિન પોર્ટેર પરથી આવેલું છે અને બીજું એક આપણે રૂટ જોયું આજે સ્પેક્ટેર એ પણ લેટિનમાંથી આવેલું છે જોવાને લગતું છે તો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હોય અને તમે જાતે એવા બીજા કોઈ શબ્દો શોધી નાખજો કે જે બધા શબ્દોનું મૂળ એક જ હોય નમસ્કાર